બંને માત્ર વિદ્યાર્થી મિત્રો આગળના ભાગમાં આપણે વાર્તાલેખન જોઈ તે વાર્તાલેખનમાં પહેલી વાર્તામાં આપણે ખેડૂત અને ચાર દીકરાની વાર્તા જોઈ હતી તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે બીજી વાર્તા ભણી શું તો વાર્તાના મુદ્દા આ પ્રમાણે છે કાગડાને પૂડી મળી તે ઝાડ પર બેસીને નિરાંતે ખાટો હતો ભૂખ્યા શિયાળે કાગડાને પૂરી ખાટો જોયો કાગડાની પૂરી કઈ રીતે પડાવી લેવી તેની યોજના શિયાળે બનાવી શિયાળે કાગડાના ખૂબ વખાણ કર્યા કાગડાએ ફૂલાઈને કા કા કરતા જ મોમાંથી પૂરી નીચે પડી શિયાળ પૂરી લઈ ચાલતું થયું બોટ હવે આમાં મુદ્દામાં એવું કહેવામાં આવ્યું છે કે કાગડાના મોઢામાં પૂડી મળી કાગડાના મોંમાં પૂરી હતી એટલે કાગડાને પૂડી મળી તે ઝાડ પર બે બેસીને નિરાંતે કાગડો પૂરી ખાટો હતો ભૂખ્યા શિયાળે કાગડાને પૂરી ખાટો જોયો કાગડાની પૂરી કઈ રીતે પડાવી લેવી તેવી શિયાળ યોજના બનાવે છે શિયાળે કાગડાના ખૂબ જ વખાણ કર્યા કાગડો ફૂલાઈ જાય છે અને કાકા કરતાં જ મૂંમાંથી પૂડી નીચે પડી જાય છે અને શિયાળ પૂરી લઈ ચાલતું થાય છે અને ઝાડ પર એક કાગડો પોતાની ચાંચમાં પૂરી લઈને બેઠો છે અને ઝાડની નીચે શિયાળ એ કાગડા તરફ મોડું કરીને જોઈ રહ્યો છે કાગડાના મોડામાં પૂરી છે એ કાગડાના મોઢામાંથી કઈ રીતે પડાવી લેવી તેની શિયાળ નીચે બેઠું બેઠું યોજના બનાવી રહ્યો છે તો મુદ્દા પરથી આપણે વાર્તા હવે બનાવીશું આ ચિત્રમાં તમને કાગડો અને શિયાળ દેખાય છે તો વિદ્યાર્થી મિત્રો આ વાર્તાનો શીર્ષક છે શિયાળની ચતુરાઈ તો વિદ્યાર્થી મિત્રો શિયાળની ચતુરાઈ વાર્તા હવે આપણે આગળ ભણીશું એક કાગડો હતો તે એક ગામમાં આમ તેમ ઉડતો હતો તેવામાં એની નજર એક બાળક પર પડી બાળકના હાથમાં થાળી હતી થાળીમાં પૂરીઓ હતી બાળક થાળીમાંથી એક એક પૂડી લઈ ખાતું હતું કાગડો તે થાળીમાંથી એક પૂડી ચાંચમાં લઈ ઉડ્યો ઉડતો ઉડતો એ નજીકના જંગલમાં ગયો ત્યાં એક ઝાડ પર બેસીને તે નિરાંતે પૂરી ખાવા લાગ્યો તો વિદ્યાર્થી મિત્રો એક કાગડો હતો તે એક ગામમાં આમટેમ ઉડતો ઉડતો જાય છે તેવામાં એની નજર એક બાળક પર પડે છે હવે કાગડાની નજર કોની પર પડે છે એક બાળક પર પડે છે તો બાળકના હાથમાં થાળી હતી થાળીમાં પૂરીઓ હતી હવે બાળક નાનું હતું એ થાળીમાં પૂડી લઈને બેઠું હતું અને એ કાગડાની નજર એ બાળક પર પડે છે બાળક થાળીમાંથી એક એક પૂડી લઈ ખાટું હતું બાળક શું કરે છે એક એક પૂરી લઈને ખાય છે તે થાળીમાંથી એક પૂડી ચાંચમાં લઈ ઉડ્યો હવે કાગડો એ થાળીમાંથી એક પૂડી લઈ છે ચાંચમાં અને ત્યાંથી ઉડી જાય છે ઉડતો ઉડતો એ નજીકના જંગલમાં ગયો ઉડતો ઉડતો એ નજીકના જંગલમાં જાય છે ત્યાં એક ઝાડ પર બેસીને તે નિરાંતે પૂરી ખાવા લાગ્યો હવે કાગડો જે પૂરી લાવે છે તે ઝાડ પર બેસીને નિરાંતે ખાય છે એવામાં એક શિયાળ આવ્યું એવામાં કાગડો જ્યારે પૂરી ખાતો હોય છે ત્યારે ત્યાં એક શિયાળ આવે છે શિયાળ ભૂખ્યું હતું શિયાળ ઘણું ભૂખ્યું હતું તે ખોરાકની શોધમાં તેમ નજર નાખતું હતું હવે શિયાળ ભૂખું હતું એટલે ખોરાકની શોધમાં આમ તેમ નજર નાખતું હતું તેની નજર ઝાડ પર પડી તેની નજર ક્યાં પડે છે શિયાળની નજર ઝાડ પર પડે છે તેણે કાગડાને પૂરી ખાતો જોયો હવે શિયાળની નજર એક ઝાડ પર પડે છે અને ઝાડ પર કાગડાને પૂરી ખાતા જોઈ છે આગળ શિયાળને કાગડા પાસેથી પૂડા પૂડી પડાવી લેવાની ઈચ્છા થઈ હવે શિયાને ખૂબ જ ભૂખ લાગી હતી અને કાગડાના મોઢામાં પૂરી હતી તો શિયાળને કાગડા પાસેથી પૂડી લેવાની ઈચ્છા થઈ ચતુર શિયાળે તે માટેની યોજના પણ ઘડી કાઢી હવે શિયાળ ચતુર હતું એટલે પૂરી કઈ રીતે પડાવી લેવી કાગડાના ચાંચમાંથી તેની એ યોજના ઘડી કાઢે છે શિયાળે કાગડાને કહ્યું કાગડાભાઈ તમે કેવા રૂપાળા લાગો છો હવે શિયાળ કાગડાને શું કહે છે કે કાગડાભાઈ તમે તો કેવા રૂપાળા લાગો છો તમારી ચાંચ કેવી નમણી લાગે છે તમારો કંઠ પણ મધુર હશે મને એકાદ ગીત ગાઈ સંભળાવશો શિયાળ શું કરે છે કાગડાને પાસેથી પૂરી પડાવવા માટે શું કહે છે કાગડાના વખાણ કરે છે હવે કહે છે કે કાગડા ભાઈ કંઠ પણ મધુર જ હશે ને એટલે મને તમે ગીત ગાઈને સંભળાવશો વખાણ સાંભળી ફૂલણજી કાગડો ફૂલાય ફૂલણજી કાગડો ફૂલાય ગયો અને કા કા કરવા ગયો ત્યાં તેના મોઢામાંથી પૂરી નીચે પડી ગઈ હવે કાગડાના વખાણ સાંભળીને ભાઈ તો ઘણો ફૂલાઈ ગયો હવે શિયાળે તો પૂરીની લાલચમાં કાગડાભાઈના વખાણ કર્યા હતા પરંતુ કાગડો ભાઈ તો ફૂલાઈ જાય છે અને કાકા કરે છે જેઓ કા કા કરે છે તેવી તેના મોઢામાંથી પૂરી નીચે પડી જાય છે શિયાળ પૂરી લઈને ચાલતું થયું હવે જેવી કાગડાના મોડામાંથી પૂરી પડે છે અને શિયાળ એ પૂળીને લઈને ચાલતું થાય છે બોટ ખોટા વખાણથી ફૂલાઈ જવું નહીં તો વિદ્યાર્થી મિત્રો આપણને પણ કોઈ ખોટા વખાણ કરે તો આપણે પણ કાગડાભાઈની જેમ ફૂલાઈ જવું જોઈએ નહીં શિયાળ લુચવું લુચાઈ કરીને અને કાગડાભાઈના વખાણ કરીને પૂળી પડાવીને લઈ જાય છે અને કાગડાભાઈ તો વખાણ સાંભળીને ફૂલાઈ જાય છે અને ખોટા વખાણથી કોઈ દિવસ આપણે ફૂલાવવું જોઈએ નહીં તો આ વાર્તા પરથી આપણને ખોટા વખાટી ફુલાઈ જવું નહીં એવી બોર્ડ મળે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આ વાર્તા આપણી પૂર્ણ થાય છે અશું